સુરતમાં ઝી 24 કલાકની અહેવાલની ધારદાર અસર થઈ છે. નવી સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટની સુવિધા શરૂ થઈ છે. થોડા સમય પહેલા ઝી 24 કલાક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. ડિજિટલ પેમેન્ટના હોવાથી દર્દીઓને હાલાકી પડે છે. હોસ્પિટલમાં કેસ બારી પર ડિજિટલ પેમેન્ટની સુવિધા શરૂ કરાઈ છે. દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી સારવાર માટે હોસ્પિટલમાં આવતા દર્દીઓને રાહત મળી છે. કેસ પેપર કઢાવવા 5 રૂપિયાથી લઈને 25 રૂપિયા ચૂકવણી કરવી પડે છે. છૂટા પૈસા ન હોવાથી કેસ દર્દીઓને ભારે હાલાકી પડતી હતી. સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ સેવાથી હવે ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે અને દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને છૂટા પૈસાનો પણ હવે સમસ્યાનો અંત આવ્યો છે. પ્રશાંત જોડાય છે. પ્રશાંત, આપણે અહેવાલ બતાવ્યો હતો કે ડિજિટલ પેમેન્ટ નથી, 20-25 છૂટાની માથાકૂટ બહુ થઈ હતી અને ઘણા કેસ નોંધાતા પણ નહોતા. હવે ડિજિટલ પેમેન્ટ આવી ગયું છે અને એક રાહત મળી રહી છે. જી જેના ચોક્કસ છે. નવી સિવિલ હોસ્પિટલમાં સુરત જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાત ને અન્ય રાજ્યમાંથી જે લોકો મોટી સંખ્યામાં સારવાર માટે લેવા આવતા હોય છે, પરંતુ જે રીતના કેસ પેપરની જે બારી હોય કે ઇમરજન્સી બારી હોય ત્યારે છૂટા પૈસા લેવા માટે તકલીફો પડતી હતી. ક્યાંક જે કેસ પેપર ઓપરેટર છે તેમની પાસે પણ છૂટા પૈસા ન રહેતા હતા અને જે દર્દી છે એમના સંબંધી પાસે પણ નહીં રહેતા હતા અને લોકોને છૂટા પૈસા લેવા માટે સિવિલ હોસ્પિટલની બહાર જવું પડતું હતું. પરંતુ જે રીતના મુશ્કેલીઓ પડી રહી હતી એને લઈને જી 24 કલાક દ્વારા અહેવાલ જે છે એ ચલાવવામાં આવ્યો હતો, પ્રસારિત કરવામાં આવ્યો હતો. એની અસર જે છે નવી સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે. તંત્ર એ જે છે હાલ જે તમામ જે કેસ પેપર બારીઓ છે ત્યાં ગાડી અમને ડિજિટલ પેમેન્ટની સુવિધા જે છે અહીં શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને જે દર્દીઓ છે જે પોતાના મોબાઈલથી જે QR કોડના માધ્યમથી જે હાલ પેમેન્ટ કરી રહ્યા છે, જે રીતના તેમને હાલાકીઓ પડી રહી હતી છૂટા પૈસાને લઈને ત્યાંથી તેમને જે હાલાકીમાંથી જે ક્યાંક છુટકારો મળ્યો છે અને જે ઓપરેટરો છે તેમને પણ ક્યાંક જે છે રાહત મળી છે. હાલ તો સિવિલ ના જે ટ્રોમા સેન્ટર હોય કે કેસ બારી હોય કે એક્સરે બારી હોય તમામ ઉપર જે છે બારકોડ લગાવી દેવામાં આવ્યા છે અને ડિજિટલ પેમેન્ટને કાર્ડ દ્વારા પણ જે છે એ પેમેન્ટ લેવામાં આવી રહી છે. જેમના જી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર દ્વારા હાલ એક કામગીરી કરવામાં આવી છે. જી બિલકુલ બિલકુલ આભાર પ્રશાંત. તો આખરે ડિજિટલ સુવિધાથી આમ જ ગરીબ પ્રજાને આનો લાભ મળશે.